મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજના એક જ પરિવારના પાંચ લોકોની હત્યા કરવામાં આવતા આજે થરાદમાં આદિવાસી સમાજના લોકોએ એકજૂઠ બની આ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો અને દોષિતોને ફાંસીની સજા આપવામાં આવે તે માટે થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં કેટલાક દિવસો અગાઉ એક હચવચાવી દેનારી ઘટના બની હતી, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોની કરપીણ હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર મધ્યપ્રદેશ સહિત દેશભરમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના લોકોએ એક થઈ આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે થરાદ ખાતે પણ મધ્યપ્રદેશમાં બનેલી આ ઘટનાના પગલે આદિવાસી સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તમામ હત્યારાઓને ફાંસીની સજા કરવામાં આવે તેમજ પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી. જો કે આ દરમિયાન થરાદના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ની અંદર અમારી બહેનોની સાથે જે બિના બની એને અનુસાધન લઈને અમે અહીંયા પ્રાંત કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે. એમને કડક ને કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ. આદિવાસી સમાજ એકતા થઈને આ મધ્યપ્રદેશમાં આ બિના બની છે એના માટે અમે સૌ બધા ભેગા થઈને આયોજન પત્ર આપવા માટે સંગઠિત થયા છે. મામલતદાર સાહેબને આ પત્ર આપ્યું છે અને અમારે માંગણી છે કે આ જે બિના બની છે આવા રાક્ષસોને એવી કડીથી કડી સજા થાય એવી અમારી સમાજની હરેક અમારા આદિવાસી સમાજની બધાની માંગણી છે. આવી એવી કડકથી કડક સજા થાય સાહેબ શ્રી વિજય રૂપાણી સાહેબને જે માંગણી છે, શ્રી પ્રધાનમંત્રી મોદી સાહેબને શ્રી માંગણી છે કે અમારું આ આયોજન પત્ર ત્યાં સુધી પહોંચે અને આ રાક્ષસોને કડીથી કડી સજા થાય. જિલ્લામાં જે મધ્યપ્રદેશ રાજ્યમાં જે બનેલા ઘટના વિશે અમે જે સમાજના કાર્યકર્તા બધા ભેગા થઈને અત્યારે કલેક્ટરની અંદર આવેદન આપવામાં આવ્યા હતા અને એમને જે ન્યાય મળવો જોઈએ, અમારી એક જ માંગ છે આદિવાસીઓની કે એક જ માંગ છે કે એમને ન્યાય, પૂરતો ન્યાય મળવો જોઈએ.